બાર સાયન્સ ફિઝિક્સમાં ચેપ્ટર નંબર પાંચ એનો બાવીસમો પ્રશ્ન ધ્યાન આપો ભૌગોલિક ધ્રુતલ એટલે મેરેડિયન એટલે રેખાંશ તરીકે પણ એને કહી શકાય અને ચુંબકીય ધ્રુતલ એટલે મેરેડિયન એટલે ચુંબકીય મેરેડિયન અને ભૌગોલિક મેરિડિયન સમજાવો એવા પ્રકારનું કહેવાય તો પહેલાં આપણે ભૌગોલિક મેરિડિયન એની વાત કરીએ તો પૃથ્વીની સપાટી ઉપરનું કોઈ સ્થાન કે બિંદુ એ વર્તુળની દિશા ભૌગોલિક તમને આર દેખાય ને આર એ આર એ બ્રહ્મણ અક્ષ છે એટલે પૃથ્વીની એ અક્ષ થઈ એવું કહેવાય ભૌગોલિક ભ્રમણ અક્ષ અને આજે તો અહીંયા આપણે એવું કહી શકાય કે પૃથ્વીની સપાટી ઉપરનું કોઈ સ્થાન ધારો આ બિંદુ એ રેખાંશ થી મળતા વર્તુળની દિશા ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે છે આ ભૌગોલિક ઉત્તર દક્ષિણ 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 દિશા દિશા ઉત્તર 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 અને આ તો ભૌગોલિક દર્શાવે છે રેખાંશની ધ્રુવ તરફની રેખા સાચી ઉત્તર દિશા છે આ રેખાંશ એની ઉત્તર દિશા એટલે ઉત્તર દિશા થઈને તો ઉત્તર ધ્રુવ તરફની રેખા સાચી ઉત્તર દિશા છે પાની ઉપરથી હવે ભૌગોલિક મેરિડિયનની વ્યાખ્યા આપણે તૈયાર કરીએ કે પૃથ્વીની ભ્રહ્મણ અક્ષ પૃથ્વીની ભ્રમણ અક્ષ એટલે આર અને રેખાંશ વૃત્ત પસાર થતા ઉધ્વ સમતલ એને ભૌગોલિક મેરિડિયન કહે છે એટલે અહીંયા પૃથ્વીની જે બ્રહ્મણ અક્ષ હોય એટલે આરાર થઈને અને રેખાંશ વૃત એમાંથી પસાર થતા જે ઉધ્વ સમતલ હોય એને અહીંયા ભૌગોલિક મેરિડિયન કહે છે હવે ચુંબકીય મેરિડિયન એની વાત કરીએ તો પૃથ્વીની સપાટી ઉપરના આજ સ્થાને વ્યાખ્યા લખીએ તો આ સ્થાને ના લખાય ને એટલે કોઈ સ્થાને એવું લખી શકાય પૃથ્વીના ચુંબકીય ઉત્તર દક્ષિણ ધ્રુવોને જોડતી કાલ્પનિક રેખામાંથી આ ચુંબકીય અક્ષ પડી ખબર તે ચુંબકીય ઉત્તર દક્ષિણ ચુંબકીય ઉત્તર દક્ષિણ એટલે આ એ ધ્રુવોને જોડતી કાલ્પનિક રેખામાંથી પસાર થતા સમતલને તે સ્થાનના ચુંબકીય ધ્રુવતલ અથવા ચુંબકીય કહે છે તો અહીંયા એક એક માર્ગ તરીકે પણ અલગ અલગ પૂછાય અને બંને હોય તો બે માર્ગ તરીકેનો આ પ્રશ્ન છે કે ભૌગોલિક મેરેડિયન અને ચુંબકીય મેરેડિયન સમજાવ તો ખાલી વ્યાખ્યા પૂછે તો આટલી આ પ્રમાણે લખવાની થાય ભૌગોલિક મેરેડિયનની પણ અહીંયા બે માતનો આ પ્રમાણે આકૃતિ દોરી અને તૈયાર કરવાનું મેં આગળ પણ કહ્યું હતું કે પૃથ્વીની જે અક્ષ છે એટલે આ પૃથ્વીની અક્ષ આર આર પડી ખબર જે બ્રહ્મણ અક્ષ અને આ ચુંબકીય અક્ષ એ બંને એક જ ઉપર નથી એટલે એમની વચ્ચે કઈ ખૂણો રચાય ને એની વાત આપણે પ્રશ્નમાં એમાં કમ્પ્લીટ કરી કાઢી એવી રીતે આ પડી ખબર અને આ જે છે એ ચુંબકીય વિષુ એટલે એ બંને વચ્ચે પણ ખૂણો રચાય છે એટલે બંનેમાં એ એક જ અક્ષ ઉપર નથી એવું આની ઉપરથી કહી શકાય ટૂંકમાં આ આને અનુરૂપ જ્યારે વાત આવે ને એટલે ભૌગોલિક મેરડીયન ધ્યાનમાં રાખીને આને અનુરૂપ આવે એટલે અહીંયા આપણે એ ચુંબકીય ધ્યાનમાં રાખીને કહી શકાય ક્લિયર આટલું ઓકે